नमस्कार मित्रों, आपणे चैप्टर चार नी अंदर मित्रों उदाहरणना अने स्वाध्यायना घणा बधा दाखला गणी चूक्या छीए। मित्रों, एक एक दाखला ने तमे तमारा चोपड़ामां उतारजो, यानी प्रेक्टिस करजो। अने जे जे दाखला वीडियो नी अंदर हूँ गणावुं छुं तो तमे तमारा पाठ्यपुस्तकनी अंदर पण टीक मारता रहो कि भाई आ दाखला आपा सॉल्व थई गया, बराबर। ने तमने थोड़ो अंदाज आवे कि भाई आमो कया दाखला मैं बाकी राख्या। आजे मित्रों एक नवो मुद्दो लईने तमारी पासे आव्यो छुं जेनुं नाम छे प्रक्षिप्त गति। तो मित्रों ध्यानथी प्रक्षिप्त गतिनो प्रश्न परीक्षानी अंदर पूछावानी पूरेपूरी शक्यता छे। मुद्दो छे आपणो प्रक्षिप्त गति। तो मित्रों जो सुरेल गतिओ छे, नियमित वर्तुळाकार गति छे, आवी यंत्रशास्त्रमां तो घणी बधी गतिओनो अभ्यास करवामां आवे। यमानी सुरेल गति अने नियमित वर्तुळाकार गति ये तमारा आठमा नवमा के दसमा धोरणनी अंदर कहीं के एनी वस्तु आएली, बराबर छे। एटले तमे जे अत्यार सुधी चेप्टर नंबर त्रण अने चेप्टर नंबर चारनी अंदर जे भण्या छो ए वस्तुओनी अंदर केटलीक बाबतो एवी हती के जे बाबतो तमारा आगळना धोरणमां आई पण गई। पण मित्रो ध्यानथी हवे जेम जेम आगळ जईए छे એમ જો આ પ્રક્ષિપ્ત ગતિ હોય તો પ્રક્ષિપ્ત ગતિ અત્યાર સુધી તમે જોયેલી છે ખરી, પણ તમને ખબર નથી કે આને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, ખ્યાલ આવે છે? એટલે ધીમે ધીમે હવે ભૌતિક વિજ્ઞાનની અંદર નવી નવું કન્ટેન્ટ આવે જાય છે અને એ વખતે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે। ચલો મિત્રો, તારે પ્રક્ષિપ્ત ગતિની વાત કરીએ છીએ। મિત્રો ધ્યાનથી હું પહેલાં એના ઉદાહરણો આપું છું, એ ઉદાહરણ બરોબર સમજી લો। જમીન ઉપર કોઈ ફૂટબોલનો દડો પડ્યો હોય, ફૂટબોલ પડ્યો હોય અને માની લો કે એને એ ખેલાડી કિક મારે, તો મિત્રો એ દડાનો ગતિપથ કેવો થાય એ તમે વિચારી લો। એ દડો કેવી રીતે ગતિ કરે છે? જમીન ઉપર થઈ અને આમ થઈ અને આમ થઈ વળી પાછો જમીન ઉપર પડશે, બરાબર છે? એ ક્રિકેટનો ખેલાડી બાઉન્ડ્રી ઉપર ઊભો હોય અને બાઉન્ડ્રી ઉપરથી દડાનો થ્રો સીધો વિકેટ કીપરના હાથમાં કરે ત્યારે એનો ગતિપથ કેવો થાય તે તમે વિચારો। મિત્રો માની લો કે આપણે બગીચામાં ફૂલ છોડને પાણી પાઈ રહ્યા હોય, પણ આપણો પાઇપ ટૂંકો હોય તો આપણે શું કરીએ છીએ, પાઇપનું હોણ જરા દાબીએ એટલે એની અંદરથી પાણીની જે ધાર નીકળે છે એ ધારનો ગતિપથ કેવો હોય છે એ તમે વિચારો। મિત્રો આ ત્રણે ત્રણ ઉદાહરણો એવા છે કે જેની અંદર પ્રક્ષિપ્ત ગતિ। તો મિત્રો પ્રક્ષિપ્ત ગતિ શું છે, એ કેવી રીતે થાય છે, એ બધી આ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે। તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો, જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશા સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે, મિત્રો ધ્યાનથી, જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશા સાથે અમુક ખૂણે ફેંકવાનો આવે ત્યારે મિત્રો ધ્યાનથી, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, સમક્ષિતિ દિશા સાથે અમુક ખૂણે ફેંકવાનો આવે ત્યારે તે નિયમિત સમક્ષિતિ જ વેગ અને
અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, ઉર્ધ્વ પ્રવેગ, નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે પદાર્થની। આવી ગતિને ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે। મિત્રો, વ્યાખ્યા બહુ સ્પષ્ટ લખી છે। જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો સમક્ષિતિ દિશા સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે તેનો નિયમિત સમક્ષિતિ વેગ, એટલે સમક્ષિતિ દિશામાંનો વેગ બદલાતો નથી, એ અચળ રહે। જ્યારે નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, ઉર્ધ્વ દિશામાંનો જે પ્રવેગ છે અને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં છે, એટલે પૃથ્વી પર હોઈએ તેનો ગુરુત્વ પ્રવેગ આપણે સ્મોલ જી જેટલો લઈએ છીએ, તો એને અચળ ગણવાનું ઉર્ધ્વ દિશામાં સાથે ગતિ કરે છે। પદાર્થની આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય। જે પ્રક્ષિપ્ત ગતિ કરતા, મિત્રો ધ્યાનથી, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે। પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય। તો મિત્રો, જે વ્યાખ્યા માંગી હોય એ તમારે પરીક્ષામાં સ્પષ્ટ આપવી। હવે મિત્રો, તમે પેલો ફૂટબોલને કિક મારી, એ દડો કેવી રીતે ગતિ કરે છે, તો એ દડો જમીન ઉપરથી નીકળ્યો, જમીન ઉપરથી નીકળી અને આવા વક્ર ગતિ પદ ઉપર થઈ અને વળી પાછો જમીન પર પડ્યો। મિત્રો ધ્યાનથી જો કે આ પદાર્થનું શું થાય, કે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે। તો મિત્રો જો, ઉર્ધ્વ દિશામાં પણ જાય છે અને સમક્ષિતિક દિશામાં પણ જાય છે, ખબર પડી તમને। જો મિત્રો, આને હું આમ ઉછાળું ને તોનો પદ પાછો આવે, આ માત્ર શિરોલંબ ગતિ કહેવાય, ઉર્ધ્વ દિશામાંની ગતિ કહેવાય। અને માની લો કે મુક્ત પતન કરાવો તો એ પદાર્થ એક જ દિશામાં જાય, જ્યારે આમાં શું થાય છે, દડો ઉર્ધ્વ દિશામાં પણ જાય છે। તો મિત્રો, આનો અર્થ શું થાય, કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ સમક્ષિતિ દિશામાં પણ ગતિ કરે છે અને શિરોલંબ દિશામાં પણ ગતિ કરે છે। તો મિત્રો, ખાસ ધ્યાન રાખો કે પ્રક્ષિપ્ત ગતિ એ સમતલીય ગતિ, પ્રક્ષિપ્ત ગતિ એ દ્વિપારિમાણિક ગતિ, અને જ્યારે આપેલો પદાર્થ બે પરસ્પર લંબ અક્ષ પર ગતિ કરતો હોય તો આ બંને ગતિઓનું આપણે સ્વતંત્રપણે વર્ણન કરી શકીએ છીએ। મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રક્ષિપ્ત ગતિના આજે કઈ જે સૂત્રો તારવવાના છે એની અંદર સમગ્ર ઘટના દરમિયાન મેં અવાના અવરોધને અવગણ્યો। તો મિત્રો ધ્યાનથી જો, પ્રક્ષિપ્ત ગતિ સમતલીય ગતિ છે, એટલે કે આ ગતિ દ્વિપારિમાણિક ગતિ, પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિતિ અને શિરોલંબ એવી બે પરસ્પર લંબ દિશામાં ગતિ કરે, આ બંને ગતિઓ પરસ્પર લંબ હોવાથી તેનું આપણે સ્વતંત્રપણે વર્ણન કરી શકીએ છીએ। પ્રક્ષિપ્ત ગતિના અવાના અવરોધને અવગણ્ય છે। તો મિત્રો બરોબર ધ્યાનથી, પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા, પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા, આ બધી જ વસ્તુઓ હેતુલક્ષી પ્રશ્નનો મિત્રો પૂછાય છે, એટલે બરોબર કાળજી રાખજો। પ્રક્ષિપ્ત ગતિ એ સમક્ષિતિ ગતિ અને શિરોલંબ ગતિની મિશ્ર ગતિ છે। તો મિત્રો સે વિચાર, માની લઈએ કે એક પદાર્થ
प्रक्षिप्त गति करी है। और मित्रों ध्यान दिया, मान लीजिए क्या सीरोलमक से वायक्सिस और समक्षितिरक से अपनी एक्सक्सिस आज ही उगम। मान लो के एक पदार्थ प्रक्षिप्त गति करतो बताओ, प्रक्षिप्त पदार्थ गति नो गतिपथ जे पदार्थ प्रक्षिप्त गति करतो हसे एनो गतिपथ मित्रों आ प्रकार नो हसे। और मित्रों वक्र मार्गे कोई पण बिंदु पासे तेना वेगनी दिशा हमेशा स्पर्शक नी दिशा में हो, बराबर छे। એટલે જે બિંદુ એથી એ ગતિ ની શરૂઆત કરે છે તો મારી હું સ્પર્શક દોરી નાખું છું, આ થઈ ગયો આપણો સ્પર્શક। માની લો કે v0 ની v ની કિંમત v0 લઈ, મિત્રો ધ્યાન થી મારી લો કે સમક્ષિતિજ અક્ષ સાથે આપેલો ખૂણો થીટા 0 લઉં। હવે મિત્રો જો વ્યાખ્યા મૂકી રાખી, જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશા સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે, મિત્રો ચિત્ર જુઓ વ્યાખ્યા વાંચો તો આશા વિધિ યાદ રહી જશે। જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશા સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે ત્યારે, મિત્રો એ બરોબર વાપર્યો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, અહીં હું નથી લખ્યું કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર। મિત્રો ગમે તે ગ્રહનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ચાલે, દરેક પદાર્થને પોતાનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય, એટલે એવું જરૂરી નથી કે અહીં પૃથ્વી કેવી, ચલો ઓકે છે। તો મિત્રો ધ્યાન રાખજો, હવે બી જીઓ મને સમતલમાં દેખાય છે એટલે બહુ સ્પષ્ટ વાત છે કે આ બી જીઓ ના મને બે ઘટકો મળશે। તો મિત્રો સમક્ષિતિજ દિશામાં નો ઘટક લખું છું આ છે v0 cos થીટા 0, સમક્ષિતિજ દિશામાં ઘટક એનો એટલે એક્સિયા એટલે v0 cos થીટા 0, અને શિરોલંબ દિશામાં નો ઘટક લખું છું v0 sin થીટા 0। મિત્રો ધ્યાન થી આ શું છે, સમક્ષિતિજ દિશામાં નો ઘટક આ શિરોલંબ દિશામાં નો ઘટક, મિત્રો ધ્યાન થી એટલે જો અહીં ગાડી સમાંતર વાળું ચતુષ્કોણ થઈ જશે। હવે મિત્રો ધ્યાન થી કે નિયમિત સમક્ષિતિ જે આનો અર્થ શું થયો મિત્રો કે આ વેગ કોઈ પણ બિંદુ પાસે બદલાતો નથી, સમક્ષિતિ દિશામાંનો વેગ પ્રત્યેક બિંદુ પાસે એક સરખો। પણ મિત્રો અહીંયા જો નિયમિત ઉર્ધ્વ પ્રવેગ, ઉર્ધ્વ દિશામાંનો પ્રવેગ કેવો છે, અચળ છે। હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, માની લઈએ કે હું અહીંયા ગતિપથનું કોઈ એક બિંદુ પસંદ કરું, ગતિપથનું કોઈ એક બિંદુ હું પસંદ કરું, હવે મિત્રો ધ્યાનથી તો એનો જે સમક્ષિતિજ વેગ હશે એ સમક્ષિતિજ વેગ આમ હશે, અને શિરોલંબ વેગ જે છે એ શિરોલંબ વેગ ઉર્ધ્વ દિશામાં હશે। હવે મિત્રો સમક્ષિતિજ વેગ તો બદલાતો નથી, એટલે મિત્રો ધ્યાનથી સાંભળજો કે સમક્ષિતિ દિશામાંનો એનો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ 0, સમક્ષિતિ નિયમિત સમક્ષિતિ વેગ, વેગ કેવો છે અચળ, અને વેગ અચળ હોય તો પ્રવેગ કેવો હોય તો કે શૂન્ય। તો મિત્રો ધ્યાનથી સમક્ષિતિ દિશામાંનો વેગ એ x ઇઝ ઇક્વલ ટુ 0। હવે મિત્રો ધ્યાન દો, આપણી પાસે વેગનું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે v બરાબર v0 પ્લસ ab। મિત્રો આ દાખલાનો કે હેતુલક્ષી પ્રશ્નનો કોમની વસ્તુ છે, v બરાબર v0 પ્લસ a ઇન્ટુ b જાણીએ, હવે આના ઘટકો લખો તો vx ઇઝ ઇક્વલ ટુ v0x પ્લસ ax ઇન્ટુ b આવું સમીકરણ થશે। તો મિત્રો આ બિંદુ પાસે હું વેગ શોધવા માંગુ સમક્ષિતિ દિશામાં, તો મિત્રો જો vx ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાનથી તો v0x, પણ સમક્ષિતિ દિશામાં વેગ તો બદલાવાનો નથી એટલે અહીં ગયું v0 ઇન્ટુ cos થીટા 0 પ્લસ, હવે મિત્રો જો ax પ્રવેગ તો 0 છે તો મિત્રો અહીં ગયું 0 આવશે એટલે પર લખો
હવે મિત્રો ખૂબ અગત્યનો y ઘટક હવે જો y ઘટક લો તો v y is equal to v0 y વત્તા ay into d હવે મિત્રો સીધો લો બોક્સ પકડવાનો તો જો v y is equal to વેગનો y ઘટક એટલે v0 sin θ v0 sin θ 0 મિત્રો ધ્યાનથી હું કઈ દિશામાં જઉં છું ઉર્ધ્વ દિશામાં ध्यान दियो मू ऊर्ध्व दिशा में दियो ऊर्ध्व दिशा में दियो माइनस जी इनटू डी तो मित्रों सूत्र आओ आवे ख्याल आवे ये और मित्रों ध्यान दी बरो जारे आ कण गति करतो 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 आ गति पथ नी टोच ऊपर आवे मित्रों ध्यान दी vx तो एम नो एम ज हशे કારણ કે એ તો કેવો છે નિયમિત સમક્ષિતિ છે પણ મિત્રો જ્યારે આરો પદાર્થ ગતિ પથની ટોચ ઉપર આવશે ત્યારે મિત્રો ધ્યાનથી સમજજો dy is equal to 0 હવે એનાથી ઊંચો એ જઈ શકતો નથી આનો અર્થ મિત્રો શું થાય કે આ બંને પદોની કિંમતો એક સરખી થઈ જાય આ બંને પદોની કિંમત એક સરખી થઈ જશે તો આમાંથી આ વાત કરીશું તો vy is equal to 0 થઈ જશે ખ્યાલ આવે છે એટલે મિત્રો જ્યારે જરૂર પડે ત્યારે આવા સમીકરણો તમારે વાપરવા પડવાના ચલો મિત્રો ઓકે તો મિત્રો ધ્યાનથી હવે હું જે પરીક્ષા લક્ષી પ્રશ્નો પૂછાઈ છે તે પરીક્ષા લક્ષી પ્રશ્નો પર આવી જાઉં છું મિત્રો એનો પહેલો પ્રશ્ન આવો પૂછાઈ છે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા અને પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ તારો તો તમારે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપવી પડે એનું યોગ્ય ચિત્ર દોરવું પડે અને ચિત્ર દોરી અને તમારે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ તારવું પડે બીજો પ્રશ્ન એનો એ જ છે પણ પૂછવાનો સેન્સ જુદો હશે અને એ પ્રશ્ન આવો હશે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપો દર્શાવો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકાર હોય છે ચલો મિત્રો કમ્પ્લીટ છે તો આવા બે પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછતા હોય છે બંનેનો જવાબ છે એકનો એક જ મિત્રો ધ્યાનથી તો મિત્રો આપણા પાસે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા તૈયાર હતી એનું ચિત્ર પણ તૈયાર છે તો મિત્રો આપણે કેવી રીતે વર્ણન કરવાનું છે એ બરોબર ધ્યાનથી સમજી લો ચલો મિત્રો ધ્યાન આ છે માની લો કે આપણી શિરોનામા y axis આ છે સમક્ષિતિ આ છે ઉગમ મિત્રો આપણે આકૃતિ એવી દોરવાની છે કે જે આકૃતિ બધા પ્રશ્નોમાં કોમ આવી જાય એટલે હું આની આકૃતિ હવે કાયમ માટે તમારે આ જ પ્રકારની દોરી નાખું આ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે બરોબર છે અહીંયા જમીન ઉપરથી નીકળ્યો અહીં ગાડી જમીન ઉપર પડે બરોબર છે અહીં ગાડી સ્પર્શક દોરી નાખો આ રહ્યો સ્પર્શક v0 આ રહ્યો મિત્રો પ્રક્ષિપ્ત કોણ કહેવાય થીટા જીરોને પ્રક્ષિપ્ત કોણ કહેવાય આ પ્રક્ષિપ્ત કોણ ચલો મિત્રો આ છે v0 cos થીટા જીરો અને એ પ્રમાણે આ છે v0 sin θ0 ઉર્ધ્વ દિશામાંનો વેગનો ઘટક ચલો મિત્રો હવે બે વસ્તુ બીજી બતાવું છું ચિત્ર અહીંયાથી આપણું અંતર જ્યોતિ એ જમીન ઉપરથી નીકળ્યો અને જમીન ઉપર પડ્યો એનું નામ છે અવધિ કેપિટલ આર જેને રેન્જ કહેવાય આર જરૂર નથી માને બરાબર છે ચલો મિત્રો અહીંયા બિલકુલ મિડલ નું આને કહેવાય પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ ચલો કે આ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ આનાથી ઊંચો પદાર્થ જઈ શકે નહીં તો આ બિંદુ પાસે મિત્રો ખાસ ધ્યાન રાખજો vy is equal to 0 વેગનો ઉર્ધ્વ દિશામાંનો ઘટક તો અહીં શૂન્ય હોય પણ vx તો આટલો આટલો છે બરાબર હવે મિત્રો ધ્યાનથી પ્રક્ષિપ્ત ગતિનો ગમે તે પ્રશ્ન પૂછાય તમારે ચિત્ર આવું જોવાનું
स्वतंत्र वर्णन करी सकीए छीए। तो मित्रों ध्यान नंबर एक, चलो समक्षितिज गति, समक्षितिज दिशा गति माटे। मित्रों मात्र समक्षितिज अक्ष में लीधी तो तमारे मात्र आटलू विचार तो हूँ एना माटे धारणा करू। धारो कि प्रक्षिप्त पदार्थ, प्रक्षिप्त पदार्थ मित्रों ध्यान दी, धारो के प्रक्षिप्त पदार्थ टी समय में, टी समय में समक्षितिज दिशा में, दिशा में एक्स जेटलू अंतर कापे छे। मित्रों ध्यान दी, धारो के प्रक्षिप्त पदार्थ टी समय में समक्षितिज दिशा में एक्स जेटलू अंतर कापे छे। हूँ बताड़ू तमने, मानी लो के आपनो पदार्थ अहीं हो, अहीं हो तो मित्रों ध्यान दी, टी समय आटले हो तो, टी समय आटले हो तो आयु अंतर थई जशे एक्स। ख्याल आयो, टी समय पदार्थ जो अहीं हशे तो एने कापेलू अंतर केटलू हशे, एक्स जेटलू हशे। हवे मित्रों ध्यान दी, आपणे जाणीए छीए वेग बराबर अंतर भाग्या समय। आपणे सामान्य सूत्र जाणीए, वेग, वेग એટલે સમક્ષિતિ દિશામાંનો વેગ કેટલો છે, તો કે v0 cos થીટા 0 is equal to કાપેલું અંતર કેટલું ધાર્યું x અને સમય કેટલો છે t। તો મિત્રો આપણી પાસે સૂત્ર આવશે, therefore x is equal to v0 cos થીટા 0 કૌંસમાં મૂકું છું into t। સમીકરણ નંબર આને આપી દઉં છું મિત્રો 1। तो टी समय में प्रक्षिप्त पदार्थ समक्षिति दिशा में कितलू अंतर कापसे ये मारी पासे कन्फर्म થઈ જશે। હવે મિત્રો ધ્યાન દી, મારે આગળ જરૂર છે એટલે હું શું કરું છું, હવે સમીકરણ પરથી, સમીકરણ પરથી ટી બરાબર જો સાઈડ માં લખું, ટી બરાબર તો ટી ને સૂત્ર કરતા બનાવું એક્સ ભાગ્યા વી 0 cos થીટા 0 આવું સમીકરણ આવશે। હવે મિત્રો આ સમીકરણ જે છે એ સમીકરણને માની લો કે હું a કહી દઉં, આ સમીકરણને હું સરળતા ખાતર a કહી દઉં, ચલો સમક્ષિતિજ ગતિ પૂરી થઈ ગઈ। હવે મિત્રો શિરોલંબ ગતિ લઉં, જો શિરોલંબ દિશામાં ગતિ માટે, હવે શિરોલંબ દિશા, હવે સમક્ષિતિ નહીં વિચારવાનું, હવે માત્ર શિરોલંબ વિચારવાનું। તો ફરીથી ધારો કે, ધારો કે પ્રક્ષિપ્ત પદાર્થ, પદાર્થ ટી સમયમાં, ટી સમયમાં શિરોલંબ દિશામાં, શિરોલંબ દિશામાં વાય જેટલું, y જેટલું અંતર કાપે છે। મિત્રો ધ્યાનથી, મે y જેટલું આ રીતના આર્યુ અંતર જો અહીંયા આવશે, આર્યુ અંતર અહીંયાથી આર્યુ અંતર y જેટલું થઈ જશે, આ y જેટલું ધાર્યું। તો જો ધારો કે પ્રક્ષિપ્ત પદાર્થ આ જ t સમયનો, જો સમય મેં સંકો લીધો છે શિરોલંબ દિશામાં y જેટલું અંતર કાપે છે, તો મિત્રો આપણે સ્થાનાંતરનું અચળ પ્રવેગી ગતિના સમીકરણો, સમીકરણો જાણીએ તો y is equal to, જોજો મિત્રો હો, y is equal to આપણું ઓરિજિનલ સૂત્ર આવું છે, d બરાબર v0t plus 1/2 at નો સ્ક્વેર, આ ઓરિજિનલ સમીકરણ। તો મિત્રો ધ્યાનથી હું આની કોપી મારું, પણ મારે કઈ દિશામાં જવાનું છે, શિરોલંબ, એટલે કયો ઘટક વિચારવો પડશે, y ઘટક। તો મિત્રો ધ્યાનથી
v zero y into t plus 1 by 2 ay into t square. प्रवेग नो पण y घटक, वेग नो पण y घटक. मित्रों v zero y એટલે આપણી પાસે નક્કી છે તો y is equal to v zero sin theta 0 કૌંસ ની બહાર t વત્તા એક દ્વિતીયાંશ પદાર્થ ની સામે રહ્યો છે ઉર્ધ્વ દિશામાં માઇનસ g ઇનટુ t સ્ક્વેર. ખ્યાલ આવે છે? તો y is equal to આપણી પાસે v0 sin theta 0 કૌંસ ની બહાર t અને માઇનસ 1 બાય 2 g t નો સ્ક્વેર. આને સમીકરણ નંબર 2 કહેજો. હવે જો મિત્રો મારી પાસે y આવી ગયો, મેં કરી t તૈયાર કરી મૂકેલા, તો સમીકરણ a ની કિંમત મૂકું છું. તો સમીકરણ a ની કિંમત મૂકતા સમીકરણ a ની કિંમત મૂકું મિત્રો, બિલકુલ સરળ થિયરી છે. ચલો a ની કિંમત આપણી, તો મિત્રો આની અંદર મૂકી દઉં તો y is equal to ચલો v0 sin theta 0 into ચલો t ની કિંમત તો x ભાગ્યા v0 cos theta 0 અને માઇનસ 1 by 2 g into t square કરવાનો છે મિત્રો. એટલે આનો સ્ક્વેર કરવો પડશે x square ભાગ્યા v0 square into cos square theta 0. મિત્રો મેં t ની કિંમત મૂકી દીધી, ચલો v0 કેન્સલ આવો, ચલો sin ભાગ્યા cos એટલે tan થઈ જશે. તો મિત્રો આવું લખું y is equal to x tan theta 0. ચલો મિત્રો બરોબર છે, x તો પડ્યો રહેશે, y બરાબર x tan theta 0 માઇનસ જોજો હવે મિત્રો g ભાગ્યા ટ્વાઇસ v0 સ્ક્વેર cos સ્ક્વેર theta 0 અને આને કૌંસમાં મૂકી દઉં અને ઇનટુ x સ્ક્વેર. આને સમીકરણ નંબર આપી દઉં છું 3. મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો, આ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ છે. y is equal to x tan theta 0 minus g upon twice v0 square cos theta 0 into x square. તો મિત્રો જ્યારે તમને આવો પ્રશ્ન પૂછેલો હોય કે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપો અને પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ તારો, તો તમારે y નું સમીકરણ 3 મેળવી અને તમારી ભાષા પૂરી કરી નાખવાની. પણ મિત્રો ધ્યાનથી જો પ્રશ્ન આવો પૂછ્યો કે પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપો અને સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિ પર પરવલય આકાર હોય છે, તો મિત્રો તમારે આગળ વધવું પડે. તો મિત્રો આ જે સમીકરણ છે એ સમીકરણ y is equal to ax minus bx ના સ્ક્વેર જેવું છે. મિત્રો ધ્યાનથી આ સમીકરણ y is equal to ax minus bx નો સ્ક્વેર, જો a ની કિંમત કેટલી tan theta 0, હવે theta 0 તો અચળ હશે અને b into x નો સ્ક્વેર, b ની કિંમત કેટલી તો કે આ ની કિંમત. તો એની અંદર જો મિત્રો g છે, v0 છે, theta 0 છે, એ બધો અચળાંક છે. તો મિત્રો ધ્યાનથી આ y is equal to ax minus bx નો સ્ક્વેર એ પરવલયનું સમીકરણ છે. પરવલયનું સમીકરણ છે અને માટે આપણે કહી શકીએ કે ભાઈ આ સમીકરણ 3 આ પરવલયના સમીકરણ જેવું જ છે. અને માટે આપણે કહી શકીએ કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકાર હોય છે. ચાલો મિત્રો ઓકે છે, તો આખી થિયરી ખૂબ અગત્યની છે, તમે પણ મારી સાથે સાથે ઉતારતા જશો તો કોઈ મુશ્કેલી પડશે નહીં. જો કે હું તમને આ પ્રશ્ન આખો શીખવાડી અને પછી મારા સ્વહસ્તાક્ષરની અંદર એક પીડીએફ ફાઇલ મોકલું,
તમે તમારા ચોપડાની અંદર એ પ્રમાણે લખી રાખજો અને એને તૈયાર પણ એ જ પ્રમાણે કરજો. ચોપડી જોશો તો મેર નથી પડ્યો, એને બધા ડાયરેક્ટ સમીકરણ મૂકેલા, એટલે તમને મૂંઝવણ થશે કે આને આ સમીકરણ કેવી રીતે લખ્યું. ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે તમારે તૈયાર કરવા પડશે આ પ્રશ્નો. ચલો ઓકે. જો મિત્રો, પ્રક્ષિપ્ત ગતિની અંદર એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે. પ્રશ્ન બે ગુણનો હશે. પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપી, પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈનું સમીકરણ તાપ, મહત્તમ ઊંચાઈ એટલે આ મહત્તમ ઊંચાઈનું સમીકરણ તારવો. મિત્રો ધ્યાન, વ્યાખ્યા તો આપણે જાણીએ જ છીએ, ચિત્ર પણ આપણી સામે જ છે. મારે મહત્તમ ઊંચાઈનું સમીકરણ તારવવું છે. તો મિત્રો, અચળ પ્રવેગી ગતિના આપણી પાસે ત્રણ સમીકરણો છે, એમાં બે સ્થાનાંતર. તો આમાંથી આપણને જે સરળ પડતું હોય એ સમીકરણ ઉઠાવવાનું. ઓકે, એવું જરૂરી નથી કે પેલા સમીકરણની મદદથી તારવી શકાય. હા મિત્રો ધ્યાન, મારે મહત્તમ ઊંચાઈનું સમીકરણ તારવું. તો મહત્તમ ઊંચાઈએ જ્યારે પ્રક્ષિપ્તતા પહોંચે ત્યારે VY બરાબર 0 થાય. તો મિત્રો ધ્યાન, હું મહત્તમ ઊંચાઈ માટે D = V² - V02² / 2 સમીકરણ લઈ લઉં. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મેં આવ્યું બરાબર, ડીની જગ્યાએ તમે વાય પણ વિચારી શકો, Y = V² - V02² / 2. હવે મિત્રો, મારે કઈ દિશા જવાનું છે? ઉર્ધ્વ દિશા. તો હું ઉર્ધ્વ ઘટકો વિચારું. તો મિત્રો ધ્યાનથી, Y = VY² - V02² / 2 ઘટક વિચારે. મિત્રો ધ્યાનથી, તમે આ ડી નું સમીકરણ લાવી રાખ્યું હોય તો કોઈ વધુ નતો, મેં વાય દિશામાં ઘટકો મેં વિચાર્યું. તો Y = જો મિત્રો, હવે મેં વાય ઘટકો વિચારે, તો મિત્રો જો મહત્તમ ઊંચાઈ માટે, મહત્તમ ઊંચાઈ માટે Y = H તો એડ થઈ જશે. ચલો VY = 0, મહત્તમ ઊંચાઈએ VY ની કિંમત 0 અને એનો પ્રારંભિક ઘટક V0Y = V0 sin θ 0, AY - 0. સમીકરણ મૂકી દો. તો સમીકરણમાં મૂકી દો તો વાય ની જગ્યાએ ક્યાં H = ચલો VY² = 0 - V02 sin²θ 0 - 2G. માઇનસ સાઇન માઇનસ સાઇન કેન્સલ, તો H = V02 sin²θ 0 / 2G. મિત્રો બિલકુલ સરળ છે, માત્ર બે ભૂમી છે. વ્યાખ્યા લખશો અડધોમાં, ચિત્ર દોરશો બીજો અડધોમાં, અને થિયરીને તમે સોલ્વ કરી નાખશો અને આ સૂત્ર લાવી દેશો તો એક. ઓકે, તો મિત્રો ધ્યાનથી ઉતારી લો. ચલો મિત્રો, બીજો પ્રશ્ન પૂછાય છે. પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા
સમયનું સૂત્ર ટાળો, તે પરથી ઉડ્ડયન સમય કૌંસમાં લખું છું પ્રક્ષિપ્ત સમય નું સૂત્ર તારવો, નું સૂત્ર તારવો. જો મિત્રો આ બધા બે પૂર્ણાંક પ્રશ્નો, ચલો ધ્યાનથી મિત્રો તમને પ્રશ્ન શું પૂછ્યો મિત્રો ધ્યાનથી, પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ અહીંયા પહોંચવા માટે લાગતા સમયનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો મિત્રો સમય મેળવવો જવાબ છે, અહીંયા પહોંચવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. તો વળી પાછું હું સૂત્ર પકડું છું, અચળ પ્રવેગ ગતિનું સમીકરણ v = v0 + at. તો ધ્યાનથી આકૃતિ એની એક મિત્રો, હવે જો હું ઉર્ધ્વ દિશામાં જવાનો છું એટલે બાહ્ય ઘટક વિચાર, તો v બાર = v0y + ay * d. આ મહત્તમ ઊંચાઈએ પહોંચે, મહત્તમ ઊંચાઈ માટે vy = 0, vy ની કિંમત તો 0 રહેશે, v0y = v0 sin theta 0 અને ay = - g. હવે મિત્રો vy = 0 મૂક્યો તો અહીંયા પહોંચતા લાગતો સમય એટલે t = tm કરી નાખો, બધી વસ્તુ સમીકરણમાં મૂકું, સમીકરણમાં મૂકતા ચલો vy = 0 = v0 sin theta 0 - gtm. ચલાયો tm નો અર્થ શું થાય, મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. તો tm = v0 sin theta 0 / small g. મિત્રો ખૂબ અગત્યનું સમીકરણ, સમીકરણ નંબર આપી દઉં છું એ. તો મિત્રો ખાલી સૂત્રનો કિંમત મૂકવાની, તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, ઉર્ધ્વ દિશા, બસ એટલે વાય ઘટક વિચારવાનો. હવે જો લાગતો સમયનું સૂત્ર તારો તો આવી ગયું, તે પરથી ઉડ્ડયન સમય, ઉડ્ડયન સમયને મિત્રો અંગ્રેજીમાં કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ, ટાઈમ ઓફ ફ્લાઇટ, પદાર્થ કેટલો સમય હવામાં રહ્યો. તો મિત્રો જો પદાર્થ અહીંયાથી આ બધે હવામાં રહ્યો અને અહીં ગાડી જમીન ઉપર પડશે, એટલે મારે અહીંથી આટલો સમય જે હવામાં રહ્યો છે એનો ટોટલ સમય મારે શોધવો છે. તો મિત્રો ધ્યાનથી, આટલે સુધી પહોંચવા માટે લાગતો સમય તો આપણી પાસે છે, તો હવે માત્ર મારે અહીંથી આટલે જવાનું અને આવાના અવરોધને તો મારે અવગણવાનો છે. ખ્યાલ આવે છે, તો નીચે લખું છું ચલો ઉડ્ડયન સમય એને પ્રક્ષિપ્ત સમય પણ કહેવાય, TF કહેવાય, ટાઈમ ઓફ ફ્લાઇટ કહેવાય. આપેલો પ્રક્ષિપ્ત પદાર્થ જેટલા સમય સુધી હવામાં રહે તે સમયને પ્રક્ષિપ્ત સમય કહેવાય. બરાબર છે, તો TF = 2 ટાઈમ્સ ઓફ TM, તો E = TF એટલે ટ્વાઇસ V0 sin theta 0 અને / આ સ્મોલ g. આ રહ્યો આપણો ટાઈમ ઓફ ફ્લાઇટ.
समीकरण नंबर बे कही दू मित्रों याद रखो आ समीकरणों जारे पण एमसीक्यू प्रश्न में पूछाई हेतुलक्षी प्रश्न में पूछाई त्यारे कोई दिवस आने तैयार करवाना नहीं याद नहीं रखवा जवाना नहीं तो जो अहीं घणी बीजीओ साइन थी जाए अहीं घणी बढ़ो एच नु समीकरण पण एवुं छे एटले एच नु सूत्र पीएम नु सूत्र अने पीएफ नु सूत्र क्यारे याद नहीं रखवानुं એને બાજુની અંદર મેળવી દેવાનું તો ક્યારે ભૂલ નહીં પડે નહીં તો જો સ્કેર કે બગડો આગો પાછો થઈ ગયો તો આખું સૂત્ર ખોટું પડશે અને સૂત્ર ખોટું એટલે આખો દાખલો ખોટો પડશે ખ્યાલ આવે છે તો ત્રણ વસ્તુઓ મેં તમને કીધી નંબર એક પ્રક્ષિપ્ત ગતિની થિયરી ગતિનું સમીકરણ બીજો મહત્તમ ઊંચાઈએ મહત્તમ ઊંચાઈનું સૂત્ર નંબર ટુ थ्री नंबर थ्री महत्तम ऊंचाई पहुंचवा माटे लागतो समय अने उड्डयन तो मित्रों अबे एक ज मुद्दों बाकी रहे अने ये मुद्दों खूब अगत्यनो वारंवार परीक्षाओं की अंदर पूछा जो कि बधुं पूछाय एवुं छे पण आ सौथी अगत्यनो मुद्दो चलो के मित्रों नमस्कार मित्रों प्रक्षिप्त गति द्विपारिमाणिक गति है समतलीय गति है समक्षिति दिशा मानो एनो वेग अचल होय छे ऊर्ध्व दिशा मानो एनो प्रवेग अचल होय छे ए विश्व प्रकार की गति है એની ગતિનું સમીકરણ આપણે જાણીએ છીએ એનો ગતિપથ પરવલય આકાર હોય છે એની મહત્તમ ઊંચાઈનું સૂત્ર જાણીએ છીએ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય અને કુલ ઉડ્ડયન સમય પણ આપણે જાણી ચૂક્યા છીએ મિત્રો આજે ખૂબ અગત્યનો મુદ્દો લઈ રહ્યો છું પ્રક્ષિપ્ત ગતિ માટે प्रक्षिप्त पदार्थ की अवधि नु सूत्रता अवधि मित्रों ध्यान दी प्रक्षिप्त पदार्थ की अवधि अवधि ने अंग्रेजी में कहवाय रेंज रेंज नु सूत्रता मित्रों खूब अगत्यनु अने अने महत्तम अवधि अवधि नु सूत्र मेळवो मित्रों खूब अगत्यनो प्रश्न तो मित्रों ध्यान दी पहला आ आकृति तो दोरी ना એટલે આરી આપણી એક્સ અક્ષીસ છે આરી વાય અક્ષીસ છે ચિત્ર વિશે તમે સારી રીતે જાણો આરી અવધિ જો મિત્રો આને કહેવાય અવધિ तो व्याख्या बिल्कुल सरल है प्रक्षिप्त पदार्थ समक्षितिज दिशा में कापेला कुल अंतर ने अवधि कहे छे तो व्याख्या लखू छु मित्रों ध्यान प्रक्षिप्त पदार्थ समक्षितिज दिशा में कापेला कुल अंतर ने अवधि कहे छे मित्रों अवधि शू छे तो के समक्षिति दिशा में कापेलू कुल अंतर अंतर छे तो मित्रों आपने जानिए वेग बराबर अंतर भाग्या समय तो अंतर ने सूत्र करता बराबर तो अंतर बराबर वेग गुणिया समय जो सूत्र થશે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો જો અંતર એટલે તો આપણે અવધિ કરવાની છે હવે જો અહીં ગાડી અવધિ કરું અવધિ એ અંતર જ છે અવધિ ઇઝ ઇક્વલ ટુ હવે મિત્રો આપણે કઈ દિશામાં જઈએ છે તો કે સમક્ષિતિ દિશામાં તો મિત્રો એનું સાચું સૂત્ર આવું થાય
अवधि बराबर समक्षितिज वेग, समक्षितिज वेग गुण्या। हवे मित्रों आखो पदार्थ केतला समय सुधी गति करवानो छे, तो उड्डयन समय सुधी, तो आ छे उड्डयन समय। तो मित्रों अगत्यनुं सूत्र आ छे, जो मैं तमने ऊपर तमने सरल पड़े एटला माटे वे बराबर अंतर भाग्या समय न कीधुं। હવે અવધિ બરાબર સમક્ષિતિ વેગ ગુણ્યા ઉડ્ડયન સમય, સાચું તમે ડાયરેક્ટ આ લખો તો ચાલે। તો અવધિ, અવધિ એટલે આ ઇઝ ઇક્વલ ટુ, જો સમક્ષિતિ વેગ, સમક્ષિતિ વેગ એટલે v0 cos થીટા 0 સમક્ષિતિ વેગ, અને ઉડ્ડયન સમય એટલે tf, આને સમીકરણ નંબર 1 કહી દો। હવે મિત્રો ધ્યાનથી આ થિયરીમો TF ની જરૂર પડશે। હવે TF નું સૂત્ર તમને મેળવતે નહીં આવડતું હોય તો આ થિયરી લોચો થશે। એટલે મિત્રો જો ટેકનિક બતાડું, તમારે શું કરવાનું, v બરાબર v0 plus ab સમીકરણ લઈ લેવાનું, બરાબર છે। હવે જ્યારે પદાર્થ અહીંયા પહોંચશે ત્યારે મહત્તમ ઊંચાઈએ લાગતો સમય આવશે, તો y ઘટક વિચારો, તો y ઘટક 0, આઈ ગાડી v0 sin થીટા 0 અને માઈનસ gtm, આ સૂત્ર થઈ જશે। તો tm ને સૂત્ર કરતા બનાવશો તો v0 sin થીટા 0 ભાગ્યા cos g આવશે, તો એને બે વડે ગુણી નાખો, તો બે વડે ગુણો તો tf is equal to twice v0 sin થીટા 0 ભાગ્યા cos g જેવું સમીકરણ આવશે। ખ્યાલ આવે છે? આ સૂત્ર મિત્રો તૈયાર ના કરતા આવી જ મેળવી નાખવાનું, નહીં તો લોચો કરશો તમે। તો મિત્રો હવે TF, હવે TF is equal to twice v0 sin theta 0 upon small g, સમીકરણ 1 માં મૂકતા મિત્રો ધ્યાનથી TF નું સમીકરણ હું સમીકરણ 1 ની અંદર મૂકી દઉં છું, હવે મારે આકૃતિની જરૂર નથી। જો મૂકું therefore r is equal to, ચલો v0 cos થીટા 0 કૌંસમાં TF એટલે twice v0 into sin થીટા 0 અને ભાગ્યા આ છે small g। ચલો મિત્રો ઓકે, તો મિત્રો હવે ગોઠવું છું r બરાબર, જોજો મિત્રો હો, twice v0 નો સ્ક્વેર into sin theta 0 into cos theta 0 અને ભાગ્યા small g, હવે આવશે આ બગડો આગળ લઈ લીધો v0 નો સ્ક્વેર। પણ મિત્રો ધ્યાનથી ત્રિકોણમિતિનું એક સૂત્ર આવ્યું, 2 sin theta into cos theta is equal to sin 2 theta। મિત્રો ધ્યાનથી આપણે યાદ રાખવાનું આ, તો ધ્યાનથી r is equal to v0 square into sin 2 theta 0 ભાગ્યા small g। મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે, 2 sin theta into cos theta is equal to sin 2 theta થાય, બરાબર છે। એટલે મિત્રો ધ્યાનથી આ સૂત્ર તમારે કાયમ માટે યાદ રાખવું, કારણ કે આ સૂત્ર મેળવવા માટે કેટલી લોબી વિધી કરવી પડે છે એ તમે સમજી શકો છો। એ ધીમે ધીમે તમે દાખલા કે હેતુલક્ષી પ્રશ્નો કે એમસીક્યુ સોલ્વ કરશો ને, એટલે મિત્રો તમને યાદ રહી જશે અવધિનું સૂત્ર r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 ભાગ્યા small g। ચલો મિત્રો અગત્યનો પોઈન્ટ હવે આવે, તમે મિત્રો ઉતારતા રહેજો। ચલો મિત્રો ધ્યાન, તો અવધિનું સૂત્ર આપણી પાસે તૈયાર છે આવ્યો છે। હવે મિત્રો ધ્યાનથી sin થીટા અને cos થીટા બરાબર સાંભળી લો, એનું વધુમાં વધુ મૂલ્ય 1 હોય પ્લસ ઓર માઇનસ 1, sin થીટા કે cos થીટા નું વધુમાં વધુ મૂલ્ય પ્લસ ઓર માઇનસ 1 હોય। આનો અર્થ એવો કરું કે જ્યારે આની કિંમત પ્લસ ઓર માઇનસ 1 થાય ત્યારે આ અવધિની કિંમત મહત્તમ થઈ જાય। ખ્યાલ આવે? sin 2 થીટા 0 ની કિંમત જ્યારે પ્લસ 1 થતી હશે
त्यारे आ अवधि जे छे ए महत्तम थई जाय। तो मित्रों ध्यान थी हवे महत्तम अवधि माटे साइन 2θ0 इज इक्वल टू 1 થવું જોઈએ। મિત્રો પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછ્યું છે કે અવધિ મહત્તમ થવા માટેની શરત જણાવો। તો આ શરત આ મહત્તમ અવધિ માટેની શરત છે। તો મિત્રો ધ્યાનથી 2θ0 इज इक्वल टू साइन इनवर्स 1 थीटा ने 2θ0 ने सूत्र करता बना पुनः ने सूत्र करता बनाया तो साइन इनवर्स 1। तो मित्रों पूछवानु के साइन ना कया गुणानी कीमत 1 था तो 90 डिग्री। तो 2θ0 इज इक्वल टू 90 डिग्री। तो ध्यान θ0 इज इक्वल टू 90 डिग्री भाग्या में यार वो θ0 इज इक्वल टू 45 डिग्री अथवा पाई बाय 4 रेडियन। ख्याल आया मित्रों? तो आनो अर्थ શું થાય કે જો તમારે અવધિ વધારે મેળવવી હોય અવધિ વધારે એટલે કે સમક્ષિતિ દિશામાં પદાર્થને ઘણે દૂર મોકલવો તો મિત્રો એક વસ્તુ નક્કી છે કે પદાર્થને તમારે સમક્ષિતિ દિશા સાથે 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરવો પડે। તો મિત્રો આ વસ્તુ ફૂટબોલનો ખેલાડી પણ જાણે અને ક્રિકેટનો ખેલાડી પણ જાણે કે ભઈ મારે અવધિ આવી મેળવવી છે સમક્ષિતિ દિશામાં ખૂબ લઘુ અંતર કપાવવું છે તો હું 45 ડિગ્રીના ખૂણે થ્રો કરું। ख्याल आ रही है? तो आ θ0 बराबर 45 अथवा पाई बाय 4 रेडियन। चलो ओके। तो मित्रों ध्यान थी महत्तम अवधि नु सूत्र काढवानु। तो आनी किंमत तो 1 થઈ ગઈ હવે। તો મહત્તમ અવધિ આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ v0 નો સ્ક્વેર ભાગ્યા g। ખૂબ અગત્યનું સમીકરણ નંબર આપી દઉં છું 3। મહત્તમ અવધિ આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ v0 નો સ્ક્વેર ભાગ્યા સ્મોલ g। મિત્રો બે વાતો બરોબર કન્ફર્મ કરી લો। આ અવધિનું મૂલ્ય બે બાબત ઉપર આધારિત હોય। મિત્રો અવધિ એ બે બાબત ઉપર આધારિત હોય, નંબર 1 પ્રારંભિક વેગ અને નંબર 2 પ્રક્ષિપ્ત કોણ। મિત્રો ખાસ ધ્યાન રાખજો અવધિ એ પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ ઉપર આધારિત હોય, જ્યારે મહત્તમ અવધિ જે છે એ મહત્તમ અવધિ માત્ર પ્રારંભિક વેગ ઉપર જ આધારિત છે। કારણ કે પેલો ખૂણો તો તમે 45 કરી નાખ્યો ને, એટલે 45 કરશો તો 45 ગુણ્યા 2 એટલે 90 થશે, sin 90। sin 90 ની કિંમત તો 1 થઈ જશે એટલે એ પદ તો અચળ થઈ ગયું। તો મહત્તમ અવધિ એ માત્ર પ્રારંભિક વેગ v0 પર આધારિત છે। ચલો મિત્રો કમ્પ્લીટ છે? તો મિત્રો ધ્યાનથી આખી પ્રક્ષિપ્ત ગતિના મેં તમને બધા સૂત્રો આપી દીધા। તમે પહેલા એક વખત વ્યવસ્થિત રીતે વિડીયો જુઓ, હું તમને આની PDF ફાઇલ લખી મોકલું છું કે તમારે ભાઈ કેવી રીતે તૈયાર કરવાનું છે, જે હું બોલ્યો છું એ જ PDF ફાઇલમાં લખેલું હશે એટલે તમને કોઈ મુશ્કેલી પડવાની નથી। ચલો મિત્રો ઓકે।